एक बैठक पर भाजप में भड़को थयो छे। कपड़वंज में भाजपे कनु डाभी ने टिकट आपता विरोध थयो छे। भाजपना पूर्व धारासभ्य बिमल शाह अपक्ष उम्मेदवारी नोंधावशे। तो आ तरफ खेड़ा जिल्लानी वधु एक बैठक पर भाजप में भड़को थयो होवाना समाचार छे। कारण के कपड़वंज में भाजपे कनु डाभी ने टिकट आपता विरोध थयो छे। भाजपना पूर्व धारासभ्य बिमल शाह अपक्ष उम्मेदवारी नोंधावशे। भाजपे बिमल शाह ने टिकट न आपता ते नाराज थया छे अने ते हवे अपक्ष माथी उम्मेदवारी नोंधावशे तेवा पण समाचार मळी रह्या छे। कारण के भाजपे कपड़वंज बैठक पर थी कनु डाभी ने आ वखते टिकट आपी छे अने जेना कारणे बिमल शाह नाराज थया छे अने हवे एमएलए बिमल शाह अपक्ष उम्मेदवारी नोंधावशे। खेड़ा जिल्लानी कपड़वंज बैठक पर भाजप में भड़को थयो छे। भाजप में जे विवाद सामे आव्यो छे તેમાં બિમલ શાહને ભાજપે ટિકિટ નથી આપી, જે પૂર્વ એમએલએ છે અને જેના કારણે તે નારાજ થયા છે। તો હવે તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે તેવા સમાચાર મળી રહ્યા છે। કારણ કે ભાજપે આ વખતે કપડવંજ બેઠક પરથી કનુ ડાભીને ટિકિટ આપી છે અને જેના કારણે કનુ ડાભીનો વિરોધ થયો છે। ભાજપના પૂર્વ એમએલએ બિમલ શાહ નારાજ થયા છે અને તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો છે। भाजप अने कांग्रेस अनेक बैठकों पर विवाद सामे आवी रहा छे। उम्मेदवारो नाराज थया होवाना पण अनेक समाचारों मळी रहा छे। त्यारे हवे कपड़वंज बैठक पर पण भाजपमां क्यांक ने क्यांक भड़को थयो छे। वधु माहिती साथे संवाददाता संदीप राजपूत अमारी साथे फोन लाइन पर जोड़ाई गया छे। संदीप, जे रीते समाचार मळी रहा छे कपड़वंज बैठक पर बिमल शाह ना बदले जे कनु डाभी ने भाजपे टिकिट आपी छे तेनो विरोध थई रह्यो छे अने बिमल शाह જણાવી રહ્યા છે તેઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે। જી મનીષા, ચોક્કસ થી કહી શકાય કે જે અપક્ષ ઉમેદવારી છે અને ભાજપમાં જે ભડકો કહી શકાય કે ખેડાની છ વિધાનસભામાં આજે ભડકો જોવા મળ્યો છે અને કહી શકાય કે પાંચ વિધાનસભા જે અલગ અલગ છે તેમાં ભાજપમાંથી કેટલાક અપક્ષોએ ફોર્મ ભર્યા છે। તો એક ઠાસા વિધાનસભામાં કોંગ્રેસમાં ભડકો થતા તેને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે કહી શકાય કે કપડવંજ વિધાનસભાની અંદર જે પૂર્વ નેતા કહી શકાય વાહન વ્યવહાર મંત્રી રહી ચુક્યા છે અને ભાજપના દિગ્ગજ નેતા એવા બિમલ શાહને ટિકિટ ન ફાળવાતા કનુ ડાભીને ટિકિટ ફાળવાઈ ગઈ હતી, જેને લઈને આજે કપડવંજમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી અને બિમલ શાહે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। સાથે સાથે મહુધાની અંદર પણ સુરેશ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। નડિયાદમાં પણ સંજય દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। માતર વિધાનસભામાં પણ સંદ્રેશભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી ભાજપમાંથી છેડો ફાડીને નોંધાવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપ માટે ખેડા જિલ્લો આવનારા સમયમાં કપડા ચડાન સમાન બની રહેશે। જી મનીષા, બિલકુલ સંદીપ, આપનો આભાર માહિતી આપવા માટે।